ટ્રેલર તો જોયું જ હશે એન્ડ તમને થોડું સ્ટોરી વિશે હું બ્રીફ કરી દઉં. આપણે ફાઈવ કેરેક્ટર્સ છે જે લોકો કોલેજમાંથી નીકળીને એક બિઝનેસ સ્ટાર્ટઅપ પ્લાન કરે છે કે આપણે આ એક બિઝનેસ કરીએ. જે બધાની ઈચ્છા હોય છે લાઈફમાં કે યાર કોલેજ પતાને પછી ફ્રેન્ડ સાથે કંઈક બિઝનેસ કરવું છે, પોતે જાતે કંઈક કરવું છે. આપણા ગુજરાતીઓમાં તો ખાસ વધારે હોય છે. તો એ લોકો બિઝનેસ ચાલુ કરે છે અને પછી એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી મળે છે એક રિયાલિટી શોની, જે સિંગર્સ માટે નથી, એક્ટર્સ માટે નથી, ડાન્સર્સ માટે નથી, પણ એન્ટરપ્રનોર્સ માટે છે, બધા બિઝનેસમેન માટે છે. એમાં એ લોકો પાર્ટિસિપેટ કરે છે. હવે પછી એ લોકોની જર્ની આગળ કઈ રીતના નવા કેરેક્ટર્સ જોડાય છે એમની ટીમમાં, કઈ રીતના એ લોકો આગળ વધે છે રિયાલિટી શોમાં, અને કઈ રીતના ઓવરથિંકિંગની પ્રોબ્લમ, એટલે કે જે આપણા બધાની લાઈફમાં સૌથી મોટો પ્રોબ્લમ છે, વધારે પડતું વિચારવાનું. સારું, 90% લાઈફમાં પ્રોબ્લેમ્સ હોતા જ નથી, બધા અહીંયા જ છે. આ બધા પ્રોબ્લેમ્સ થી એ લોકો કઈ રીતના ઉપર આવે છે, બધા અલગ અલગ ટાઈપના વિચારો કે લોકો શું વિચારશે, અરે મારાથી નહીં થાય, આમ થઈ જશે, તેમ થઈ જશે, આ કરું કે પેલું કરું, બહુ ના વિચારો. આ વસ્તુ જ આ ફિલ્મનો મોટો છે અને આ જ એની સ્ટોરીને એનો મેઇન હાર્ટ છે. તો હવે યુ કેન આસ્ક ક્વેશ્ચન, તમે જે રીતના પૂછો એ રીતના. અચ્છા, ફિલ્મનું ટાઇટલ તમે રાખ્યું છે બહુ ના વિચારો, પણ આ ફિલ્મનો વિચાર કેવી રીતે આવ્યો જણાવો. એ બી એકચ્યુઅલી સમવોટ આવી રીતના જ આવ્યો છે કે હું સ્ટોરી પર બહુ ટાઈમથી, બહુ મહિનાઓથી વર્ક કરી રહ્યો હતો અને આઈ વોઝ સિટિંગ ઓન માય સોફા એક દિવસે, એન્ડ પપ્પા મને બહુ જ કહી રહ્યા હતા કે યાર આટલો ટાઈમ થયો, હવે કંઈક કર, હવે આટલું બધું ના હોય સ્ટોરીમાં, આટલું બધું ના વિચારવાનું હોય. આટલું જ સિમ્પલી એ વસ્તુ મને હિટ કરી કે યાર હા, એકચ્યુઅલી આ જે સબ્જેક્ટ છે વધારે પડતું નહીં વિચારવાનું, એ કેટલો કોમન છે આપણી બધાની લાઈફમાં, પણ હજી સુધી બહુ એક્સપ્લોર થયો નથી ફિલ્મમાં, તો વાય નોટ દેટ. એટલે પછી મેં વિચાર્યું કે યાર મારે બી લાઈફમાં એન્ટરપ્રનોર બનવું છે, મારે બી ફિલ્મ બનાવવી છે. તો આ બહુ બધા લોકોનો, બહુ બધા યંગસ્ટર્સનો એક પ્રોબ્લેમ રહે છે. તો એ પછી એ રીતના અમે કેરી ઓન કર્યું અને પછી એ રીતના એના પર સ્ક્રિપ્ટ વર્ક કરવાનું ચાલુ કર્યું. અચ્છા, તમે જ્યારે સ્ક્રિપ્ટ લખી, જ્યારે સ્ટોરી તૈયાર થઈ, ત્યારે જે કેરેક્ટર લીધા છે એ ઓલરેડી તમારા માઇન્ડમાં હતા જ કે પછી નક્કી થયા? કેરેક્ટર્સનો બ્રીફ હતો મારી પાસે કે આવી રીતના ફાઈવ ફ્રેન્ડ્સનું એક હોવું જોઈએ, પણ એવું ફિક્સ નહોતું કે આવું જ કેરેક્ટરિસ્ટિક્સ એની હોવી જોઈએ કે આવું જ હોવું જોઈએ. બટ એક વન ફિમેલ એન્ડ ફોર ફ્રેન્ડ્સ, આ એક આ આઈડિયાથી મને એક લગાવ હતો, તો એ વસ્તુ પછી કન્ટિન્યુ કર્યું આગળ. જે કેરેક્ટર્સ છે પોતાની વિશે થોડું ઘણું. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ બધાને. ફિલ્મનું ટ્રેલર અમે પણ પહેલી વાર જોયું છે એટલે આનંદ થોડો વધારે છે. અને મારા કેરેક્ટર વિશે વાત કરું તો મારું એક્ચ્યુઅલ નેમ છે દિવર્શી શાહ અને ફિલ્મમાં જે પાત્ર નિભાવું છું એનું નામ છે અરુણ. હું અને વરુણ બે ભાઈઓ છે અને કેવી રીતે બે ભાઈઓની એક વાર્તા છે કે વરુણ એક આઈડિયા લઈને આવે છે કે આપણે એક નવી શરૂઆત કરવી છે, પોતાના પગે કંઈક ઊભું કરવું છે. અનુ એક મોટા ભાઈ તરીકે એને દરેક અર્ચનોથી કે ક્યાંક ક્યાંક કહું છું કે ના થાય આપણાથી, એનો અગર કરવી હોય તો કોઈ સેફ રૂટ લઈએ, વોટ ઇફ આપણે ખોટા પાયે ચડીએ, પછી કેવી રીતે અમારા મિત્રો જોડાય છે. અને અરુણ એ ટાઈપનો પાત્ર છે ને જેને બધું પરફેક્ટ જોઈએ, 9.5 જેવું એની ડિક્શનરીમાં નથી, ઇટ્સ આઈધર 0 કે 10. ક્લેરિટી એના વિચારોમાં, એના કામમાં, એની દરેક વસ્તુમાં ઇટ્સ અપ ટુ ધ માર્ક, દેટ ઇઝ અરુણ. થેન્ક યુ. કેમ છો બધા? હું છું ભવ્ય ગાંધી અને વરુણ જે કેરેક્ટર છે, જેમ અરુણે કીધું કે એકદમ પરફેક્ટ છે, અને વરુણ કમ્પ્લીટલી ઓપોઝિટ છે. વરુણ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. એને બધી વસ્તુ પરફેક્ટ હોય એવું એ માનતો નથી. જેમ હોય, જે વસ્તુ જે છે એ પણ ઠીક છે, એના માટે એવું જ એક દિમાગમાં માઇન્ડસેટ છે. અને અડવિત્રો છે, દર વખતે કંઈ ને કંઈ નવું જ લઈને આવે છે. જે કોઈએ નહીં વિચાર્યું હોય એ વરુણને લઈને આઈડિયા લઈને આવી ગયો છે. અને વરુણ જે કેરેક્ટર છે એ થ્રુ આઉટ ધ ફિલ્મ આખા એક કહેવાય ને કે આખા આર્કમાં એ પતે છે, દરેક એની નાની નાની વસ્તુઓ પતે છે ફિલ્મમાં. એનું જે એક એનું જે પોતાનું એક ઓવર થિંકિંગ છે, એ જે પોતે જે બહુ જ વિચારે છે, એ આખા ફિલ્મમાં એક આર્કમાં પતે છે. સો યસ, વરુણ જેવા પણ બહુ બધા લોકો હશે જે પણ જોઈ શકશે, એ પોતાને વરુણમાં જોઈ શકશે. અને જ્યારે ફિલ્મ પતશે ત્યારે લોકોને એકચ્યુઅલ મતલબ સમજાશે કે એને શું કરવું જોઈએ લાઈફમાં. સો દેટ્સ વોટ ધ સ્ટોરી ટેલિંગ ઇઝ, દેટ્સ વોટ રુતુલ વોન્ટેડ ટુ ડુ. સો આ છે વરુણ. હેલો, હું સંજય. મારું પાત્ર છે આમાં હર્ષ નામનો એક છોકરો છે, બહુ સીધો સિમ્પલ. એના પપ્પાથી એની બહુ ફાટે છે અને બહાર જે ફ્રેન્ડ્સમાં છે કે કોલેજમાં છે ત્યાં એકદમ રાજાની જેમ જ ફરતો હોય છે.
મનમાં એને જરા કામ કે કોઈ સિચ્યુએશન આવે અને હેન્ડલ કરવાની આવે એ કરી શકો અને સમર્થ છે, પણ છતાં અચકાઈ જાય યાર, નહીં યાર મારાથી નહીં થાય યાર, પણ પછી ફ્રેન્ડ્સ હેલ્પ કરે છે અને એ લાયક તો જ એ કરી શકવાના, અને એની આસપાસ જ ફરતું કિરદાર છે. હેલો, હું છું નવજોત સિંહ ચૌહાણ અને આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે હાર્દિક નામનું. હાર્દિક એવો છોકરો છે કે જે વરુણ અને અરુણ જે બે કેરેક્ટર છે એ લોકોનો પડછાયો બનવાની ટ્રાય કરે છે આખી ફિલ્મમાં, અને એ જ છે કે પછી એ લોકો જેવો બની શકે છે કે નહીં, એ જ આ કેરેક્ટરની સ્ટોરી છે, આખી જર્ની છે આ ફિલ્મમાં. હેલો, હું ભૂષણ. ફિલ્મમાં મારા પાત્રનું નામ છે બીડી, બજરંગ દરજી. તમે જોઈ શકો કે તમે ટ્રેલરમાં પણ થોડું ઘણું ગ્લિમ્પ્સ જોયા હશે કે મારું કેરેક્ટર થોડુંક એવું છે કે હું બહુ આળસુ માણસ છું. મને કશી પડી જ નથી દુનિયાની, અને બહુ ફૂડી છું, એટલે ખાવાની વાત આવે ને તો હું દુનિયા આખી ભૂલી જઉં છું કે શું છે શું નહીં, મને કશી પડી જ નથી. એટલે મારી વાર્તા આ લોકોની આસપાસ ફરે છે, હું આ લોકોની આસપાસ ફરું છું અને ફૂડની આસપાસ ફરું છું બેઝિકલી, એટલે જ્યાં ખાવાનું મળશે ત્યાં તમે મને જોઈ જ શકશો. હાય, મારું નામ મીત જૈન છે અને મારું આ મૂવીમાં કોઈ પાત્ર નથી. હું સિંગર છું અને બહુના વિચારના જે સિંગર છે સાત આપણા ગુજરાતના, એમાંનો એક છું, અને બહુ સરસ મજાનું ગીત બનાવ્યું છે. અને આ મૂવીમાં બહુ જ બધા સ્માર્ટ લોકો અને ક્યુટ લોકો છે, અને બહુ જ મજા આવવાની છે એવું લાગે છે. અને બહુના વિચારનું જે એન્થમ નીકળ્યું છે એ એટલું જ પાવરફુલ અને મોટિવેશનલ છે, અને થેન્ક યુ કે મને આ મૂવીનો એક પાર્ટ બનાવ્યો તમે લોકો, થેન્ક યુ સો મચ. તમે લોકોએ સાંભળ્યું કે નહીં એ ગીત? અહીંયાથી કેટલા લોકોએ સાંભળ્યું છે? હેન્સ બિંદી શું વાત છે, હવે આ ગીતમાં જે લોકો નથી સાંભળ્યું એમના માટે આ ગીતમાં છે ને એક્ઝેક્ટલી સાત લાઈનો છે, જેવી રીતના આ પિક્ચરમાં એક્ઝેક્ટલી સાત કેરેક્ટર્સ છે, અને આ સાત લાઈનો દરેક કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરે છે. એ તમે ગીત સાંભળશો એટલે તમને લિરિક્સમાં ખબર પડશે, અને એટલે જ અમે વિચાર્યું કે આ સાત લાઈનો સાત અલગ અલગ કેરેક્ટર્સ સાત અલગ અલગ સિંગર કેમ નહીં, એટલે જ અમે સાત રિનાઉન્ડ વોઇસીસ ઓફ ગુજરાત એમાં કીર્તિ દાન કરવી, જીગર દાન કરવી, મીત જૈન, પછી ઐશ્વર્યા મજમુદાર, પાર્થ ઓઝા, આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ પરસાર, એ બધાને અમે લોકો આ કીર્તનો સાથે જોડ્યા એક લાઈનથી. આપણે સાંભળીએ ગીત અને